જય શ્રી કૃષ્ણ. જૈનિસ કિચનમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઝુણવાણી રેસીપી લઈને આવ્યા છીએ. આજે આપણે બનાવવાના છીએ બળી. બળી ઘણા લોકો બનાવતા જ હોય છે, પણ આજના આ સમયમાં ઘણા લોકોને બળી બનાવતા નથી આવડતું હોતું. તો હું બે રીતે બળી બનાવું છું, એક સીધી તપેલીમાં અને એક સ્ટીમરમાં. બંને રીતે બળી સરસ જ બનીને તૈયાર થાય છે, એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. મીઠાઈ હોય એ રીતની જ આ બળી બને છે. તો આ બળી કઈ રીતે બનાવવાય, એમાં શું શું વસ્તુ નાખવાની હોય છે, શું શું ધ્યાન રાખવાનું હોય છે, એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાની છું. તો મારો પૂરો વિડીયો જરૂર જોજો, અને જો તમને મારી આ બળીની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. તો ચાલો આપણે બનાવી લઈએ બળી. આ મેં 1.5 લિટર જેટલું બળી બનાવવા માટેનું ખીરું લીધું છે. ગાય કે ભેંસ જ્યારે વ્યાય છે અને એનું સૌથી પહેલું દૂધ જે હોય છે એને બળી બનાવવા માટેનું ખીરું કહે છે. એ દૂધમાંથી જ બળી બને છે. તો આ મેં 1.5 લિટર જેટલું લીધું છે. અને આ બળી બનાવવા માટેનું ખીરું જે કોઈ છૂટક દૂધ વેચતા હોય છે એની પાસેથી જ તમને મળશે. આ કોઈ દુકાને કે ક્યાંય તમને નહીં મળે, પણ જો કોઈ દૂધ છૂટક વેચતા હોય છે દૂધવાળા, એની પાસેથી જ તમને આ મળશે. અને આ આટલા ખીરામાંથી આપણે બે ટાઈપની બળી બનાવીશું, એક સીધી તપેલીમાં બનાવીશું અને એક સ્ટીમરમાં બનાવીશું. બંને ટાઈપની બળી સરસ જ બને છે, એટલે આપણે બે ટાઈપની બળી બનાવીશું. હવે આપણે આ ખીરામાં 7-8 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. બળી થોડી ગળપણવાળી હોય તો સરસ લાગે છે, જો તમને ઓછી ખાંડ ફાવતી હોય તો ઓછી પણ નાખી શકાય. અને હવે આ મેં 4-5 નંગ ઇલાયચીને અધકચરો ભૂકો કરી લીધો છે, એ પણ એડ કરી દઈએ. અને હવે આને આપણે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી ખાંડ બધી જ આ ખીરામાં ઓગળી ન જાય ત્યાં સુધી આને સતત હલાવતા રહીશું, એટલે બધા જ ખીરામાં ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. કારણ કે આપણે આમાંથી બે ટાઈપની બળી કરવાની છે, એટલે આપણે પહેલાં ખાંડ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો બસ, હવે જો ખાંડ થોડી જ વારમાં સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આના બે ભાગ પાડવાના છે. તો એક બળી આપણે આ થાળીમાં બનાવીશું જે આપણે સ્ટીમરમાં મૂકવાની છે. તો આ 1/2 થાળી જેટલી આપણે ભરી લઈશું, અને 1/2 જે ખીરું બચે છે એને આપણે તપેલીમાં જ રહેવા દેવાનું છે. તપેલીમાં જો તમારે બળી બનાવવી હોય તો તપેલી આવા જાડા તળિયાવાળી તપેલી જ લેવાની, નીચેથી દાઝવાની બીક ના રહે. હવે આપણે આ થાળીવાળું જે ખીરું છે એને સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમર મેં પહેલેથી જ ગરમ મૂકી દીધું છે, અને તપેલીને આપણે સીધું ગેસ ઉપર રાખી દઈશું. તો આ સ્ટીમરમાં આપણે થાળી રાખી દીધી છે, અને આને હવે આપણે ઢાંકી દઈશું અને એકદમ ફૂલ તાપે 15-20 મિનિટ સુધી આને થવા દઈશું. 15-20 મિનિટની અંદર આ બળી બનીને તૈયાર થઈ જાય છે. બળી બનવાનો આધાર છે ને ખીરું કેવું છે, જાડું છે, પાતળું છે, એના ઉપર રહે છે. ઘણીવાર ઓછો સમય લાગે છે તો ઘણીવાર વધારે સમય પણ લાગતો હોય છે. બીજું ખીરું આપણે જો આ તપેલીવાળું છે એનું સીધું જ ગેસ ઉપર રાખી દીધું છે, અને ગેસનો તાપ એકદમ ધીમો રાખેલો છે, સાવ ધીમા તાપે રાખવાનું છે. અને જો તમને એવું લાગે કે નીચેથી દાઝે છે તો નીચે તવી રાખી દેવાની, એટલે સીધો તાપ ના લાગે અને બળી બળે પણ નહીં અને સરસ બનીને તૈયાર થાય. તો 15-20 મિનિટ પછી જોઈએ. તો આ 10-1 મિનિટ થઈ છે, અને આ તપેલીવાળી બળી જોઈ શકો છો કે 1/2 તો બની જ ગઈ છે. હવે બસ થોડી જ વારમાં આ બનીને તૈયાર થઈ જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે, અને હવે આપણે બંને બળીને ચેક કરી લઈએ. આ તપેલીવાળી બળીની નીચે મેં એક તાવડી પણ રાખી દીધી છે, એટલે નીચેથી દાઝે નહીં. જો આ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. મેં ગેસ ઓફ કરી દીધો છે અને એને 5 મિનિટનો રેસ્ટ આપેલો છે. આ બાજુ આ સ્ટીમરવાળી બળી પણ આપણે ચેક કરી લઈએ. આ બની ગઈ પછી મેં 5 મિનિટનો રેસ્ટ આપેલો છે, અને પછી જ હું આ સ્ટીમર ખોલું છું. તો ચાલો આપણે આ ખોલીને જોઈ લઈએ કે બળી થઈ ગઈ છે કે વાર છે હજી. તો આ જો એકદમ સરસ જાળી પડી છે. તો આ રીતે જાળીદાર જ્યારે બળી બને ને બહુ ટેસ્ટી બળી બનીને તૈયાર થતી હોય છે. આને આપણે છરીની મદદથી પણ જોઈ લઈએ કે અંદરથી કાચી તો નથી ને, તો છરીમાં ચોટતો નથી, એટલે આપણે આ બળી તૈયાર થઈ ગઈ છે.
તો આ બળી થોડી ઠંડી પણ થઈ ગઈ છે, રેસ્ટ આપ્યો તો એટલે. તો હવે આને આપણે બહાર કાઢી લઈએ. જો નજીકથી પણ બતાવું કે કેવી સરસ જાળીદાર બની છે. તો બંને બળીને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધી છે અને છરીની મદદથી આપણે પહેલાં સાઈડમાંથી આને થોડી છૂટી પાડી દઈએ એટલે કાઢવામાં થોડી આસાની રહી. અને હવે આને આપણે પીસ કરી લઈએ. પીસ તો હું મીડિયમ સાઇઝના કરીશ, તમને ફાવતા હોય એવડા કરી શકાય. તો આ જો કાપીએ છે ત્યાં જ ખબર પડી જાય કે કેટલી સોફ્ટ અને સરસ બનીને તૈયાર થઈ છે. તો તમને ફાવતા હોય એ પ્રમાણે પીસ કરી લેવાય. અત્યારે આપણે મીડિયમ સાઇઝના પીસ કરીશું. તો આ સરસ પીસ કરી લીધા છે. અને આ તપેલીવાળી બળીમાં પણ આપણે અંદર જ એને પીસ કરી લઈએ અને પછી જ આપણે એને કાઢીશું. આ તપેલીમાં જે બળી બનાવી હોય છે એ પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જે કલાકંદ મીઠાઈ આવતી હોય છે ને એ ટાઈપનું બને છે. હવે અમે 2-3 ઇલાયચીને આ રીતે હદકચરો ભૂકો કરી લીધો છે, એને આપણે બળી ઉપર નાખી દઈશું. આપણે બળીની અંદર તો ઇલાયચી નાખી જ છે, પણ આ રીતે ઉપરથી પણ નાખશો તો વધારે ટેસ્ટી લાગશે. તો બંનેમાં આપણે થોડી થોડી ઇલાયચીનો ભૂકો નાખી દઈએ. હવે આ પીસ હું તમને કાઢીને પણ બતાવું કે બળી કેવી બની છે. આ રીતે જો એકદમ મીઠાઈ જેવી જ બળી બને છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ બળી બનીને તૈયાર થઈ છે. મીઠાઈના પીસ હોય એવું જ લાગે. તો હું તમને હાથમાં લઈને પણ બતાવું કે કેટલી સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જો નીચેથી પણ એકદમ જાળીદાર થઈ છે. અને આ પીસને આપણે જો દબાવીને પણ જોઈએ કેટલી સોફ્ટ બની છે, જોઈને જ તમને ખ્યાલ આવી જશે. તો થોડા પીસ આપણે પહેલાં આ થાળીવાળી બળીને કાઢી લઈએ અને પછી આપણે તપેલીમાંથી પણ પીસ કાઢીએ. એ પણ હું તમને બતાવું કે એમાં કેવી બને છે. તપેલીમાં તમે સીધી જે બળી બનાવો છો એ આના જેટલી સોફ્ટ નથી બનતી, પણ એ એકદમ ટેસ્ટી બને છે. એની ખાવાની કંઈક મજા અલગ જ હોય છે. એ થોડીક આના કરતાં કઠણ બને છે, પણ વધારે સરસ લાગે છે. મને તો સ્ટીમરવાળી બળી કરતાં જે તપેલીમાં સીધી બનાવે છે, જે નીચેથી થોડી દાજી ગઈ હોય છે ને, તો એ વધારે ટેસ્ટી લાગે છે. એટલે મને તપેલીવાળી બળી વધારે પસંદ આવે છે. તમને કેવી ગમે એ મને કહેજો કમેન્ટમાં. અને જો આ પણ તમને તોડીને બતાવું કે એકદમ સરસ બની છે. આ પણ કણીદાર બની છે એકદમ. જે તપેલીમાં બને ને બળી એ કણીદાર હોય છે. તો આ જો આપણે બંને ટાઈપની બળી બનીને તૈયાર થઈ ગઈ છે. બંનેના પીસ આપણે પ્લેટમાં લઈ લીધા છે અને જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ બળી બની છે. શું તમે પણ આ જ રીતે બળી બનાવો છો કે કાંઈ અલગ રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને મારે આ બળી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો, જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. અને મારી ચેનલ ઉપર આવી ઘણી બધી અવનવી રેસીપી તમને જોવા મળશે. જૂનવાણી અને અત્યારની નવીન ઘણી બધી રેસીપી હશે, તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકશો. એ પણ જોજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે એ રેસીપી તમને કેવી લાગી. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.